બારડોલીના હિન્દુસ્તાન નિર્માણ દળ સંગઠન દ્વારા કોરોનાના સંક્રમણ વચ્ચે નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા જંતુનાશક દવાના છંટકાવ કરવા માટે ખરીદવામાં આવેલ દવાના ટેન્કર પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ સાથે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। હિન્દુસ્તાન નિર્માણ દળના હોદ્દેદારોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જંતુનાશક દવાની ખરીદીમાં તમામ નિયમો નેમે મૂકીને ખરીદી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। આ ખાસ ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આજ રોજ હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા 20 લાખનો જંતુનાશક દવાનો જો ભ્રષ્ટાચાર એમના નગરસેવકો દ્વારા કરવામાં આવ્યો છે તો એના માટે અમે એક આવેદનપત્ર આપ્યું અને નિષ્પક્ષ એની તપાસ થવી જોઈએ અને પ્રજાના નાણાં એ નહીં જવા જોઈએ અને જો અગર આ લોકો આના ઉપર કાર્યવાહી નહીં કરશે તો અમે આવનારા દિવસોમાં પહેલે ગાંધી માર્ગે અમે કાર્યક્રમો આપીશું, ત્યાર પછી તારીખ 1 પછીના રોજ અમે એમના પૂતળા મૂકવાનો પણ ભર ચોરાયા ઉપર ભ્રષ્ટાચારીઓના પૂતળા મૂકવાનો કાર્યક્રમ બી નિર્ધારિત કર્યો છે તો અમે એ પૂતળાઓ પણ અમને વોટ દીઠ મૂકીશું અને જાહેર જનતાને ખ્યાલ આવશે કે વિકાસ ભ્રષ્ટાચારી થઈ ગયો છે એ રીતે અમે સ્લોગન લગાડીને અમે કાર્યક્રમો આપીશું, બધા ગાંધી માર્ગે આપીશું। હાલ સોશિયલ ડિસ્ટન્સ અને મહામારીને ધ્યાનમાં રાખીને અમે માત્ર ગાંધી માર્ગે કાર્યક્રમો કરીશું, નહીં તો અમારો ખૂબ મોટો મોરચો લાવવાની ગણતરી હતી પણ હાલ પૂરતી સ્થિતિ મહામારીના કારણે અમે મોરચો નથી લાવી શક્યા એટલે માત્ર અમે ગાંધી માર્ગે આ કાર્યક્રમો કરીશું અને લોકોને જન લોકોને ખ્યાલ આવે કે ભાઈ ભ્રષ્ટાચાર થયો છે અને આવનારા દિવસોમાં અનેક ભ્રષ્ટાચારોની પોલ નીકળે એવી સંભાવના સંપૂર્ણ છે અહીંયાથી।